हेलो विद्यार्थी मित्रों, केम छो બધા? મજામાં? આપણે આના આગળના લેક્ચરમાં એક્ટિવિટી 3 વિશે કમ્પ્લીટ કર્યું હતું, જે છોટું અને મોટુંની વાર્તા હતી. હવે આપણે એક્ટિવિટી 4 જોઈએ કે હવે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુંની મુલાકાતે ગયો. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો અને તેમાં જે શબ્દ ખૂટે તે આપણે આ જે ઉપર કાઉન્ટ્સ આપેલા છે તેમાંથી શોધીને લખવાના છે. તો ચાલો. આફ્ટર 3 ડેઝ મોટું વેન્ટ ટુ છોટું હાઉસ. 3 દિવસ પછી મોટું છે એ છોટુંના ઘરે ગયો. હી ડેઝ હે છોટું. હી તો અહીંયા શું આવશે? કોલ્ડ. કેમકે કોલ્ડનો મતલબ શું થાય? બોલાવ્યું. હી કોલ્ડ છોટું. તો અહીંયા શું આવશે? કોલ્ડ. હે છોટું કમ આઉટ. છોટું બહાર આવ. છોટું ડેઝ નોટ એટ હોમ. તો અહીંયા શું આવશે? વોસ. કે છોટું ઘરે નહોતો તો અહીંયા આવશે વોસ. પછી છોટી હિઝ વાઇફ કેમ આઉટ. છોટી તેની ઘરવાળી બહાર આવી. શી સેડ વેલકમ મિસ્ટર મોટું. તે કહે છે કે આવો મિસ્ટર મોટું. શી ઓફર્ડ મોટું અ ફ્રૂટ ડીશ. તે મોટુંને ફ્રૂટ ડીશ એટલે કે ફળની થાળી માટે પૂછે છે, ઓફર કરે છે. મોટું ડીશ નો થેન્ક્સ. મોટું નો થેન્ક્સ શું આપે એને? રિપ્લાઇડ એટલે કે એનો જવાબ. મોટું રિપ્લાઇડ આર ઈ રિપ્લાઇડ નો થેન્ક્સ ના આભાર. આઈ એમ ઇન હરી. હું ઉતાવળમાં છું. વેર ઇઝ છોટું. છોટું ક્યાં છે? છોટી ડેશ. છોટી એને શું હવે આપે? આન્સર. કેમકે એને પૂછ્યું તો એનો શું આવશે? આન્સર. છોટી આન્સર હી ઇઝ એટ વર્ક. તે કામ કરવા ગયો. મોટું સાઈડ ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાય. ઓકે તો કૃપા કરીને એને આ ટાય આપી દેજો. ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ. એના માટે ગિફ્ટ છે. મોટું ડેશ ટુ. તો અહીંયા શું આવશે? રીચ્ડ. મોટું ડેશ હિઝ. મોટું ડેશ ટુ હિઝ હાઉસ. રીચ. અહીંયા શું આવશે? રીચ. રીચ્ડ ટુ હિઝ હાઉસ. છોટું ડેશ હોમ લેટ. તો શું આવશે? અહીંયા રિટર્ન એટલે કે છોટું પાછો મોડો આવ્યો. રિટર્ન્ડ. છોટી ડેશ હિમ એટલે કે હવે શું કરે? એને ગિફ્ટ દેખાડશે. તો અહીંયા શું આવશે? સોડ. હી ડેશ ઇટ વેરી મચ. હી લાઇકડ ઇટ વેરી મચ. હવે શું આવશે? લાઇકડ એક જ વધ્યું હતું. હી લાઇકડ વેરી મચ. થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. હવે આપણે જોઈએ એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 શું છે? કે કવિતા માણો. એટલે કે આપણે કવિતા છે એ માણવાની છે. ધ રેઇનબો. તો પેલું બોટ સેલ ઓન ધ રિવર્સ. હોડીઓ નદીઓમાં સહેલ કરે છે. એન્ડ શીપ સેલ ઓન ધ સીસ. અને વહાણો દરિયામાં સહેલ કરે છે. બટ ક્લાઉડ્સ ધેટ સેલ્ડ એક્રોસ ધ સ્કાય. પરંતુ જે વાદળો આકાશમાં સહેલ કરે છે. આર પ્રેટીયર ધેન ધીસ. તેઓ આ બધા કરતાં વધારે સુંદર છે. ધેર આર બ્રાઇડ ઓન ધ રિવર્સ. નદીઓ ઉપર પુલ હોય છે. એઝ પ્રેટી એઝ યુ પ્લીઝ. તે ખુશ થાઓ અને સુંદર થાઓ તેવા સુંદર હોય છે. બટ ધ બો ધેટ બ્રિજ હેવન. પરંતુ ધનુષ્ય જે સ્વર્ગનો પુલ બાંધે છે. એન્ડ અવર ટોપ્સ ધ ટ્રીસ. અને વૃક્ષોની ટોચ પરથી પસાર થાય છે. એન્ડ બિલ્ડ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય. અને ધરતીથી આકાશ સુધીનો રસ્તો બનાવે છે. ઇઝ પ્રેટીયર ફાર ધેન ધીસ. તે આ બધા કરતાં વધારે સુંદર છે.
હવે અહીંયા આપણે છે એક્ટિવિટી નંબર 6, એમાં શું છે જૂથ કાર્ય કરવાનું। જૂથ કાર્ય એટલે કે બધા સાથે હોય ત્યારે કરવાનું। તો એક્ટિવિટી 6 છે એ આપણે સ્કૂલે કરશું। હવે અહીંયા શું છે કે કોઠાની નીચે આપેલા વાક્યો સાંભળો બોલો અને તે વાક્યો કયો દિવસ સૂચવે છે તે નોંધવાનું છે। તે દિવસ કોઠામાં યોગ્ય ખાનામાં લખવાનો છે। તો તે કયો દિવસ સૂચવે છે એ આપણે એમાં લખવાનું છે। પણ આ એક્ટિવિટી આપણે ચાલો કરીએ। આ એક્ટિવિટીમાં આપણે શું કરવાનું છે કે કયો દિવસ સૂચવે છે। તો અહીંયા જુઓ પહેલું લખેલું છે એક્ઝામ્પલ તરીકે અવર ટીચર ટોક અબાઉટ ઇટ ઇન ધ એસેમ્બલી। તો એ કયો આવ્યો હિન્દી ડે। હવે વી વોચ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ। આપણે ગાંધીજી અને સરદાર પટેલને ક્યારે જોતા હોય તો કે રિપબ્લિક ડે અથવા ઇન્ડિપેન્ડન્સ ડે। તો અહીંયા શું આવશે રિપબ્લિક ડે, રિપબ્લિક ડે। હવે છે સ્ટુડન્ટ પ્લે ધ ટીચર્સ રોલ, એટલે કે સ્ટુડન્ટ છે એ ક્યારે ટીચરનો રોલ પ્લે કરે, તો એ તો તમને બધાને ખબર જ છે ટીચર્સ ડે, ટીચર્સ ડે। એના પછી છે વી કલેક્ટ ફોટોગ્રાફ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડૉક્ટર આંબેડકર। તો એ કયો દિવસ હોય, તો એ હોય આંબેડકર જયંતિ। તો અહીંયા શું આવશે આંબેડકર જયંતિ। એના પછી છે વી પ્લાન્ડ અ ક્વિઝ ઓન ધ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત। તો એ કયું આવશે મધર ટંગ ડે, ગુજરાત છે એ આપણી માતૃભાષા છે। તો અહીંયા આવશે મધર ટંગ એટલે કે માતૃભાષા દિવસ। તો એના પછી અવર સ્કૂલ હેઝ વેકેશન બટ વી ગેધરેડ ટુ પ્લાન્ટ સેપલિંગ ઇન અવર ગાર્ડન। તો એ કયું આવશે ધ વર્લ્ડ એન્વાયરોમેન્ટ ડે, એટલે કે અહીંયા શું આવશે એન્વાયરોમેન્ટ ડે। અવર સ્કૂલ હેઝ અ હોલીડે બટ વી ગેધર એટ ટુ રિમેમ્બર ગાંધીજી। તો એ શું આવશે ગાંધી જયંતિ, જ્યારે આપણે ગાંધીજીને રજા હોય છતાં પણ યાદ કરીએ, ગાંધી જયંતિ। પછી વી સેલિબ્રેટ પ્રવેશોત્સવ, તો એ શું આવશે પ્રવેશોત્સવ ડે। એના પછી છે વી પાર્ટિસિપેટેડ ઇન ધ સ્પોર્ટ્સ ડે, તો એ કયો આવે સ્પોર્ટ્સ ડે, સ્પોર્ટ્સ ડે। એના પછી છે વી વોચ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધ ડે, તો એ કયો આવે ચિલ્ડ્રન્સ ડે, ચિલ્ડ્રન્સ ડે। તો મિત્રો આજે આપણી એક્ટિવિટી 6 સુધી અહીંયા રાખશું, આનાથી આગળ જોશું નેક્સ્ટ લેક્ચર।